गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान चैप्टर 5 भारत आज़ादी तरफना प्रयाण अथवा तो प्रयास एमना आगळनो टॉपिक छे हिंद छोड़ो चळवळ। आपने टूंकमां स्वरूपे पूछाई सके 3 मार्क्समां कि हिंद छोड़ो चळवळ विषे लखो अथवा तो हिंद छोड़ो चळवळना बनावो चढ़ाओ। जोईए तो पेलू કોંગ્રેસની કારોબારી સમિતિની અંદર વ્યક્તિગત રીતે એટલે કે કોઈ પણ વ્યક્તિએ સત્યાગ્રહ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો ક્યારે તો કે ઈસવીસન 1942ની અંદર જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત રીતે એટલે કે વ્યક્તિગત રીતે સત્યાગ્રહ કરવાનો જે નિર્ણય હતો એ નિર્ણય લીધો વ્યક્તિગત રીતે સત્યાગ્રહ કરવાનો કઈ તારીખે તો કે જાન્યુઆરી 1942ની અંદર કઈ ચળવળમાં હિંદ છોડો ચળવળની અંદર ટૂંકનોંધમાં પૂછાઈ શકે છે તો પહેલો અગત્યનો મુદ્દો છે કે કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત રીતે સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો જાન્યુઆરી 1942ની અંદર ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું એટલે કે બ્રિટિશ સરકારે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ કર્યું કે બ્રિટિશ સરકાર હવે સત્તા છોડવા માંગતી નથી એટલે કે અંગ્રેજો ભારત દેશની અંદરથી બહાર જવા માંગતા નથી હજુ પણ એ શાસન ચલાવવા માંગે છે એટલે ક્રિપ્સ દરખાસ્તો દ્વારા એવું સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર હજુ પણ સત્તા છોડવા ઈચ્છતી નથી એટલે કે સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો હિન્દુસ્તાનને પોતાનું જે સ્વરાજ્ય છે એ આપી દેવાનો બ્રિટિશ સરકારનો કોઈ ઈરાદો નહોતો કારણ તો કે એ સત્તા છોડવા માંગતી નહીં પોતાનું શાસન છોડવા માંગતી ન હતી પોતાનું શાસન હજુ પણ ચલાવવા માંગતી હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેમનો હજુ પણ કોઈ ઈરાદો ન હતો તે હિન્દની પ્રજાને છેતરી રહી એટલે કે હિન્દુસ્તાનના જે લોકો હતા એમને છેતરી રહ્યા છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા હતાશા એટલે કે નિરાશા ભારતના લોકોને સંતોષ નહોતો શું કામ તો કે જે બ્રિટિશ સરકાર હતી એ ભારતની અંદર હજુ પણ શાસન ચલાવવા માંગતી હતી પોતાનું સ્વરાજ્ય આપવાનો એમનો કોઈ ઈરાદો ન હતો તેથી ભારતના લોકોને એવું લાગી રહ્યું હતું એની અંદર કે આપણને અસંતોષ થઈ રહ્યો છે હતાશા થઈ રહી છે ગાંધીજીએ એવું કહ્યું કે પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા માટે તૈયાર કરીએ એટલે કે જે લોકો નિરાશ છે હતાશ છે એમની જે નિરાશા છે એ દૂર કરવા માટે શું કરવું જોઈએ તો કે આખરી લડત લડવી જોઈએ તો કઈ લડત લડવી જોઈએ તો એ હતી હિંદ છોડો ચળવળ મુંબઈની અંદર મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ એની આગેવાની ગાંધીજીએ લીધી હતી એમના નેતૃત્વ હેઠળ 8 ઓગસ્ટ 1942ની રાત્રે કઈ તારીખે 8 ઓગસ્ટ 1942ની રાત્રિએ હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે કઈ તારીખે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો અથવા તો કોના નેતૃત્વ હેઠળ પસાર તો કે ગાંધીજીના નેતૃત્વ હેઠળ કઈ તારીખે 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો શું કામ ઠરાવ પસાર કરવાની જરૂર પડી તો કે બ્રિટિશ સરકાર ભારતને છોડવા માંગતી ન હતી હજુ પણ તે કોઈ ઈરાદો નહોતો કે સ્વરાજ્ય આપી દઈએ તેના કારણે લોકો રોષે ભરાયા હતાશા અનુભવી એના કારણે ગાંધીજીએ એવું કહ્યું કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં પોતાના ગાંધીજીના નેતૃત્વ હેઠળ 8 ઓગસ્ટ 1942ની રાત્રિએ હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો ગાંધીજીએ ત્યારબાદ એવું જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે કે દેશને આઝાદ કરવા માટેની મારા આ અંતિમ લડત છે આજે છુપાઈને કશું કરવું નથી કે છુપાવે છે કે બહારથી દેખાઈને એ રીતે કાર્ય કરાવતી હોય એ રીતે કોઈ કાર્ય કરવું નથી કરેંગે યા મરેંગે ડુ ઓર ડાય કા કરીશ અથવા તો મરીશ આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારનો હિંદ છોડોનો આદેશ આપ્યો કોના નેતૃત્વ હેઠળ આ બધું કાર્ય થયું ગાંધીજીના તો ગાંધીજીએ એવું કહ્યું જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે કે આ છેલ્લી લડાઈ છે મારી આ પછી કોઈ લડાઈ લડવાની નથી ભારત દેશને આઝાદ થઈ સંપૂર્ણપણે આઝાદ થયા પછી તો આજે હું છુપાઈને કશું કરીશ નહીં કે છુપાવે છે કંઈ કાર્ય કરવાનું નથી અથવા તો કરેંગે યા મરેંગે ડુ ઓર ડાય કરીશ અથવા તો મરીશ આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો
તેમજ અંગ્રેજ સરકારને હિંદ છોડો એટલે કે હિંદ છોડી દો, હિન્દુસ્તાન છોડી દો એમનો આદેશ આપી દીધો. ત્યાર પછીનો ટોપિક છે હિંદ છોડો ચળવળના બનાવ. તો એ હિંદ છોડો ચળવળ દરમિયાન કયા કયા બનાવો બન્યા તે અંગેની ચર્ચા કરવાની છે. તો આ હિંદ છોડો ચળવળની જે ટૂંકનોંધ પૂછાય એમાં કઈ તારીખે, તો કે 8 ઓગસ્ટ 1942 રાત્રિએ ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ ઠરાવ રજૂ કર્યો. ગાંધીજીએ એવું જાહેર કર્યું, કરીશ અથવા તો મરીશ, ડુ ઓર ડાય, કરેંગે યા મરેંગે, આ અમારી અંતિમ લડત છે અને આપ આજે હું સુપાઈને કશું કરવા માગતો નથી. ત્યાર પછીના બનાવો, તો કે હિંદ છોડો ઠરવાના જે બનાવો હતા, હિંદ છોડોના ઠરાવના બીજા જ દિવસે આજે જે ઠરાવ પસાર થયો એટલે કે 8 ઓગસ્ટ 1942 દિવસે ઠરાવ પસાર થયો, એમના બીજા દિવસે એટલે કે 9 ઓગસ્ટ 1942 દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓ જે મુખ્ય નેતાઓ હતા એમની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા, કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. શું કામ? તો કે બીજા જ દિવસે એટલે કે 9 ઓગસ્ટ 1942 દિવસે સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય જે નેતાઓ, બીજા જે નેતાઓ હતા તે નેતાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂરી દીધા. જેલમાં પૂર્યા પછી કોંગ્રેસને ગેરકાયદેસર રીતે એટલે કે હિત વિરુદ્ધ જાહેર કરાઈ અને વર્તમાન પત્રો હતા એમની અંદર ચર્ચા કરવામાં આવે એટલા માટે એમના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. ત્યાર પછી ભારતના બધા શહેરો અને ગામડાઓની અંદર મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિંદ છોડો ચળવળમાં સક્રિય ભાગ લીધો. કઈ કઈ વ્યક્તિએ ભાગ લીધો દેશની અંદર? તો કે ભારત દેશની અંદર શહેરો અને ગામડાઓની અંદર મજૂરોએ, જે મજૂરી કામ કરતા હોય તે, ખેડૂતો, કિસાનો, યુવાનો, નાની વયના જેઓ હોય તે, વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ એટલે કે સ્ત્રીઓ વગેરે હિંદ છોડો ચળવળની અંદર સક્રિય ભાગ લીધો અને મજૂરોએ કારખાનાઓની અંદર હડતાળ અને અમદાવાદની જે કાપડની મિલો હતી એમાં જે કામદારો કામ કરતા હતા એ કામદારોએ પણ હડતાળ પાડી. શું કામ પાડી? તો કે હિંદ છોડો ચળવળનો સક્રિય ભાગ લેવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે આ ચળવળમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ મજૂરોએ શું કર્યું? તો કે કારખાનાની અંદર હડતાળ પાડી, જ્યાં એ લોકો કામ કરતા હતા કારખાનાઓમાં એમાં હડતાળ પાડી. અમદાવાદની અંદર જે કાપડની મિલ, જે કાપડ ઉદ્યોગ ચાલતો હતો એમાં, એ મિલોમાં કામદારો જે કામ કરતા હતા એમણે હડતાળ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાળ પાડી. કઈ જગ્યાએ? તો કે અમદાવાદ શહેરની અંદર જે કાપડની મિલો ચાલતી હતી એ કાપડની મિલોમાં હડતાળ પાડી. કેટલા દિવસ, કેટલી મિલોમાં? તો કે 75 મિલોના 1,40,000 મજૂરોએ કે વ્યક્તિઓએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાળ પડી કે કોઈ પણ પ્રકારની મિલકતને, સરકારી જે પ્રોપર્ટી હતી એમને નુકસાન પહોંચાડી વિના શાંતિથી હડતાળ પાડી. શાળા અને કોલેજોમાં હડતાળ પડી. શાળા અને કોલેજો તો એ બંધ કરી દેવામાં, એમાં પણ હડતાળ પાડવામાં આવી. અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા. 3.5 માસ સુધી બજારો બંધ રાખવા. પહેલાં હડતાળ પાડી, તો કે કાપડની 75 મિલોના 1,40,000 જેટલા મજૂરોએ 105 દિવસ સુધી હડતાળ પાડી. ઉપરાંત શાળા કોલેજોમાં હડતાળ પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી સંપૂર્ણપણે બજારો બંધ રહ્યા. બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી. અહીંયા બ્રિટિશ સરકાર સામે આપણા ગાંધીજીના નેતૃત્વ હેઠળ હિંદ છોડો ચળવળ પસાર કરવામાં આવતો હતો એમાં આપણા ભારત દેશના લોકો શાંતિથી કામ કરતા હતા. પરંતુ બ્રિટિશ સરકારે શું કર્યું? તો કે એમના પર દમન નીતિ અપનાવી, ઉગ્ર દમન નીતિ, ભારે રોષભરી નીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતા
ભાંગફોડના બનાવ બન્યા. પહેલા ભારતના લોકો ભાંગફોડમાં કોઈ રસ ધરાવતા ન હતા, પરંતુ કયા કારણોસર આ લોકોએ એવું પગલું ભરવું પડ્યું? તો કે બ્રિટિશ સરકારની ઉગ્ર દમન નીતિના કારણે હવે હિંસક તોફાનો ફાટી નીકળતા ભાંગફોડના બનાવો બન્યા. લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચ્યું. કયા કયા સ્થળોએ આપણા લોકોએ નુકસાન પહોંચાડ્યું? તો કે રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો, આજે સરકારની જે મિલકતો હતી એમના પર નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલવેના જે પાટાઓ હતા એને ઉખેડી નાખ્યા, ઉખેડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવા માટેના અને જ્યાં ને ત્યાં આગ લગાડવાના જે બનાવો બન્યા તે મોટી સંખ્યામાં બન્યા. શું કામ એ આ બનાવ બન્યા, એનું કારણ શું છે? તો કે અંગ્રેજોની, બ્રિટિશ સરકારની દમન નીતિ, એના કારણે લોકોએ શું કર્યું? રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી જે પ્રોપર્ટી કે મિલકતો હોય તે મકાનો વગેરે ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાક સ્થળોએ રેલના પાટા જે ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા. દેશભરમાં મિલકતોને લૂંટવાના લોકો લૂંટવા લાગ્યા અને આગ લગાડવાના જે બનાવો હતા તે મોટી સંખ્યામાં બન્યા. મોટી સંખ્યામાં આવા બનાવ બન્યા અંગ્રેજોની દમનકારી નીતિના કારણે. બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, રેલવેને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું. ઉપરાંત કેટલાક વિસ્તારની અંદર બોમ્બ ફેંકવાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે કેટલાક વિસ્તારો એવા હતા ત્યાં લોકોએ, ભારતના જે લોકો હતા એમણે બોમ્બ ફેંક્યા. અંગ્રેજ સરકારે હિંદ છોડો ચળવળને દબાવી દેવા માટે લાઠીચાર્જ કે લોકોને માર્યા, ટીયર ગેસ, હવાની અંદર ગેસ છોડવામાં આવ્યો, ગોળીબાર કરવામાં આવ્યા વગેરેનો ઉપયોગ કર્યો. આજે અંગ્રેજ સરકારની દમનકારી નીતિના કારણે લોકો પર શું શું જુલ્મ કરવામાં આવ્યો? તો કે પહેલાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, હવાની અંદર ટીયર ગેસ છોડવામાં આવ્યો, લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો, તેમજ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યો. 70,000 કરતાં પણ વધારેની સંખ્યામાં જે લોકો હતા એમને જેલમાં પૂરી દીધા એક જ દિવસની અંદર. તો આ હતો હિંદ છોડો ચળવળ અને એમના જે બનાવો હતા તે. હિંદ છોડો ચળવળ ક્યારે થઈ, ક્યારે શરૂઆત થઈ, કોના નેતૃત્વ હેઠળ થઈ? તો કહી શકાય કે મુંબઈની અંદર કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ 8 ઓગસ્ટ 1942 રાત્રે. એમાં કયા કયા બનાવો બન્યા તો આ બધા બનાવો તમારે વિગતવાર લખવાના છે. 3 માર્ક્સની અંદર ટૂંકનો પૂછાઈ શકે છે.